बोटाद जिल्ला ना रोजित गाम में थे लठ्ठा कांड ना पड़गा समग्र देश भर में पड़िया छे। गामना सरपंच द्वारा चार महीना पहला सरकार ने गाम में चाली रहे देशी दारू विषे पत्र लखी ने जाण करवामां आवी हती, परंतु कोई ज कार्यवाही न थता हाल आ प्रकारे माहौल सर्जायो छे। त्यारे गुजरात प्रदेश प्रमुख कोंग्रेस जगदीश ठाकोरे पोलिस अने भाजप पर सरकार की 30% भागीदारी गणावी छे। बोटाद में थे लठ्ठाकांड ने लैने समग्र राज्य में हाहाकार मची जवा पाम्यो छे। सरकार ना उच्च अधिकारी पण बोटाद बरवाड़ा पहुंची रहा छे। लठ्ठाकांड में त्यार सुधी में सौथी मोटा समाचार आव्या छे। लठ्ठाकांड नो मृत्युआंक 45 ने पार करी गयो छे। भाजप सरकार पर हाल आम आदमी पार्टी कांग्रेस घेराव कर्यो छे, जेमां गुजरात प्रदेश कांग्रेस प्रमुख जगदीश ठाकोर घटना ने लेने गुजरात सरकार पर आकरा प्रहारो कर्या हता अने तेओ स्मशान यात्रा में पण जोड़ाया हता। बोटाद में पहुंचीने लोगों ने सांत्वना पण आपी हती। बोटाद जिल्ला में लठ्ठाकांड ने मामले जे लोगोना मृत्यु थया छे तेवा मृतक परिवार ना घरे जई अने तेओए सांत्वना पण पाठवी हती। आम जगदीश ठाकोर पण बोटाद में पहुंचा था कांग्रेस प्रदेश अध्यक्ष अने तेओ द्वारा सरकार पर आकरा प्रहारो करवामां आव्या हता। बोटाद जिला लठ्ठाकांड जेना मृत्यु थया छे तेमना परिवार ने सांत्वना पाठवामां आवी हती। गुजरात में दारूबंदी होवा छता अनेक जगह दारू हाल में पण वेचाण चालू ज छे। गुजरात में वारंवार लठ्ठाकांड केम थाय छे तेवा सवालो पण तेमणे उठाव्या हता अने भाजपना राज में लोको साथे 30% भागीदारी होवानो आक्षेप पण करवामां आव्यो हतो। વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, કેમ કે ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાણ થાય છે। ભાજપ સરકાર શાસનમાં દારૂ પહેલા સાયકલ પર ને હવે રિક્ષામાં આવ્યો હતો અને હવે સાથે સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને સીઆર પાટિલ મારી સાથે આવે હું સાબિત કરી આપું કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તે અલ્ટિમેટ પણ આપ્યું હતું। જ્યારે ગુજરાતમાં દારૂ કન્ટેનરમાં આવે છે ત્યારે 100 ગાડીઓનું તેનું કટિંગ કરીને લઈ જવાય છે। ગુજરાતમાં પોલીસ 30%, ભાજપના 30%, બુટલેગરના એમ 3 લોકોની ભાગીદારીથી ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે તેવો જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો। અર્જુન મોઢવડિયા જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર લઠ્ઠાકાંડનું પેરેલલ અર્થતંત્ર ઊભું કર્યું છે। દુર્ભાગ્ય બાબત એક ઝટકો આપીને 45થી વધુ લોકોના જાન લઈ લીધા છે। દારૂ નથી તેવું જ નહીં, ગુજરાતમાં એવું નથી। ગુજરાતની અંદર સમાનતા, અર્થવ્યવસ્થા, ભારતીય જનતા પાર્ટી દારૂના નશામાં ચૂંટણીઓ લડી પ્રજાને નશાની લતમાં ધકેલી દઈ ચૂંટણીની અંદર દારૂ પૂરો પાડી પ્રજાને મેન્ડેટ બદલવાનું કાવતરું ભાજપને 15-20 વર્ષથી શરૂ કર્યું છે। તેના કારણે કોઈ પણ હિસાબે લોકોને દારૂની લતમાં નાખવાનું કામ કર્યું છે, માનવ જાતના અસ્તિત્વને જોખમમાં મૂક્યું છે। આ પ્રકારની ભાજપ પોતાની રાજકીય સ્વાર્થ માટે નીતિ કરી રહ્યું છે। ગુજરાતની ભાજપ સરકાર લઠ્ઠાકાંડનું પેરેલલ અર્થતંત્ર ઊભું કર્યું છે ત્યારે આ બાબતે સમગ્ર રીતે ગુજરાતમાં આનો ફેલાવ અને ગુજરાતના યુવાનો અને યુવાના ધનને નશાની લતમાં ધકેલી દીધા છે। થોડા સમય પહેલા અદાણીના કન્ટેનરમાં અદાણી પોર્ટમાંથી કરોડોનું ચરસ પકડાયું હતું, હજુ તે અંગે કોઈ ખુલાસો થયો નથી। ત્યારે ગુજરાતની જનતાને દારૂના નશામાં અને ચરસ ગાંજાના અફીણના નશામાં ધકેલવાનું કામ ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી કર્યું છે તેવો આક્ષેપ અર્જુન મોઢવડિયાએ પણ કર્યો હતો। બીજી રીતે જોઈએ તો લઠ્ઠાકાંડને લઈને ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડીવાયએસપી ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ થયા છે। બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય એસપીની બદલી કરી દેવામાં આવી છે। વધુ 7 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત નીપજ્યા, જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બોટાદના એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરી દેવામાં આવી છે, જ્યારે બોટાદ ધોળકાના ડીવાયએસપી સસ્પેન્ડ કરાયા છે। સાથે જ ધંધુકાના પીઆઈ કેપી જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે। ડીવાયએસપી ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે। આજે વધુ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। લઠ્ઠાકાંડમાં ડીવાયએસપી ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા હતા। Thank you.
આપનું નામ મળી? મારું નામ વસંતબેન. અચ્છા, શું ઘટના ઘટી હતી આપના બાબાને? પી ગયા તો ને પછી દવાખાને લઈ ગયા. દવાખાને ભાવનગર બરોબર બોટાદ લઈ ગયા, પછી બોટાદ થી ભાવનગર લઈ ગયા, પછી આવું બની ગયું. તમારી સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે માંગ અમારી કા અમે હાવ નોંધારા થઈ ગયા છીએ સાહેબ, તો હવે અમને કંઈક સહાય મળે તો મારા છોકરા મોટા થાય ને મારે કેવી રીતે મોટા કરવા. ત્યાં છોકરાને પપ્પો નથી અને મમ્મી નહીં, મારા ઘરનું માણા નહીં, હું આને કેવી રીતે મોટો કરું? તો સરકાર કંઈક સહાય આપે તો મારે આને મોટો કરી શકું, નકર કેવી રીતે હું મોટો કરવો? એટલા હું મૂકીને દાડીએ ક્યાં જઉં અને રાખે કોણ? પોલીસ રેડ કરે એટલે દારૂ ના મળે, અહીંયા મામલતદાર રેડ કરે એટલે દારૂ મળે, અમે રેડ કરીએ એટલે દારૂ મળે, સામાજિક સંસ્થાઓ રેડ કરે એટલે દારૂ મળે. મિલી ભગત ની ભાગીદારી આપતા નથી. દારૂના અડ્ડાઓમાં સીધા રાજકીય લોકોના ને અધિકારીઓના ભાગ છે. 30% રાજકારણ નો ભાગ છે, 30% અધિકારીઓનો ભાગ છે, દારૂ વેચવા વાળાના 40%. એમ કરીને આખું નેટવર્ક સરકાર ચલાવતી હોય એવું ગુજરાતના લોકો કહી રહ્યા છે. અને કન્ટેનરમાં દારૂ આવે છે. આવો અમારા ઉત્તર ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે ને 100-200 ગાડીઓ પીટીઓ લઈ લઈને 5 મિનિટમાં ફરાર થઈ જાય છે. એવું છડે ચોક ચાલી રહ્યું. અને એટલે જ જ્યાં જ્યાં જાણે રેડો કરી અહીંયા સરપંચને મારી નાખવાની ધમકી આપી, તાલુકા કોંગ્રેસના પ્રમુખને મારી નાખવાની ધમકી આપી, વાવથરા ભાવભર ને બનાસકાંઠામાં જેને રેડ પાડી એના ઉપર પોલીસે કેસ કર્યો. દારૂ બંધ કરવા દારૂના અડ્ડાવાળાના ઉપર કેસ ના થયો, જે દારૂ પકડી રહે લાવે છે એના ઉપર કેસ કરે, 2 મહિના જેલમાં રહે, એનો જામીન ના થાય, કેવો ડર બતાવવા માંગે છે. ખબરદાર, અમારા રાજમાં દારૂ ચાલશે. અહીંયા કોકે કહ્યું એક બાતમીદારે પોલીસમાં બાતમી આપી કે દારૂ વેચાય છે. એ બાતમી આપે છે ને થોડાક જ દિવસમાં એનું મર્ડર થાય છે. શું સૂચવે છે આ બનાવ? શું સાબિત કરવા માટે છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર બુટલેગરો અધિકારીઓની 60-ગાંઠ શું સાબિત કરવા માંગે છે? આ તમામ ઝીરો ગ્રાઉન્ડની વિગતો અમે લઈને નીકળ્યા છીએ. આ બાબતમાં આખા ગુજરાતમાં જે કઈ પક્ષીય ધોરણે સામાજિક ધોરણો હોય, જે સમાજો આના ભોગ બની રહ્યા છે, એ ધોરણે કરવાનું હશે, કરીશું ને કાનૂનની લડત પણ લડવાની હશે, લડીશું. થેન્ક યુ.